गुजरात लोक कलानो समृद्ध वारसो धरावतुं राज्य छे, जेमां घणी बधी लोक कला जोवा मळे छे। एवी ज एक प्राचीन लोक कला एटले पिठोरा पेइंटिंग, आजे आ लोक कला विसराई रही छे, त्यारे अमदावादमां पिठोरा पेइंटिंगनुं प्रदर्शन योजवामां आव्युं हतुं, जेमां पिठोरा पेइंटिंगना कलाकार हरिभाई द्वारा लाइव पेइंटिंग पण करवामां आव्युं हतुं। पिठोरा पेइंटिंगनी अंदर अमे जे दोरीए छे एमां अलग अलग आवे छे खोड़ा, કેમ કે એને અંદર જે બાબો પિઠોરો છે એ એક એની માનતા જે છોકરાની લેવામાં આવે ત્યારે પહેલાં તો જે કલર લાલ કાળો પીળો લીલો ને સિંદૂર એ કલર ખાકરના પાંદડાની અંદર એના પડ્યા બનાવવામાં આવે ને બાંબુની પીસી બનાવવામાં આવે, પછી એને જે વિધિ કરીને પછી જે છોકરાની માનતા લીધી હોય તેને પહેલાં કલમ પકડાવવામાં આવે છે। એમાં જે અલગ અલગ એની અંદર ઘોડા આવે છે, એમાં પહેલો આવે છે ગણેશનો ઘોડો આવે છે, પિઠોરાનો ઘોડો આવે છે, પછી ગામદેવનો આવે છે, રાણી કાજલનો આવે છે, પિઠોરાણીનો આવે છે। પિઠોરા પેઇન્ટિંગ એ વર્ષો જૂની લોકકળા છે। આ લોકકળાને લોકો જાણે ઓળખે એના માટે લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં ધૃતિબેન ઘણા સમયથી સક્રિય છે। એમનું માનવું છે કે જૂની લોકકળા વિસરાઈ ના જાય અને એ દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચે, એની સાથે ગુજરાતની બીજી પણ લોકકળાની માહિતી લોકો સુધી પહોંચે એના માટે તે સતત કાર્યરત છે। તો આવો જાણીએ કે તેમનું આ વિશે શું કહેવું છે। એટલે પ્લાનિંગ તો એવું છે કે મેક્સિમમ લોકો સુધી આ આર્ટ પહોંચે, કોમન લોકો સુધી। એટલે અલગ અલગ બધી એક્ટિવિટીઝ અમે કરતા રહેશું, આવી રીતે સ્કૂલ કોલેજીસમાં વર્કશોપ છે, આવી રીતે ડેમોન્સ્ટ્રેશન છે, પ્લસ અલગ અલગ આર્ટિકલ્સ પર પિઠોરો કરાવીને એનો એક્ઝિબિશન્સ કરવાના અને ડોક્યુમેન્ટરી એની કરવાની છે। તો આવી બધી એક્ટિવિટીઝથી આના પર કામ થતું રહેશે, એટલે મેક્સિમમ લોકો સુધી આ વસ્તુ પહોંચતી રહેશે અને આગળ જતાં ગુજરાતનું જે આ એક પેઇન્ટિંગ આર્ટ ફોર્મ થયું પિઠોરો, એવા બીજા ઘણા પેઇન્ટિંગ આર્ટ ફોર્મ છે આપણા ગુજરાતના જ, તો પછી આગળ જતાં એના ઉપર પણ કામ કરવાનું થશે। તો બધી જ ગુજરાતની જેટલી કળાઓ છે એના ઉપર આ પ્રોજેક્ટ લઈ જઈશું। આ પેઇન્ટિંગનો વારસો જાળવવા ધૃતિબેન અને હરિભાઈ જેવા લોકો આ કળાને આગળ વધે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે।